नमस्कार समाचारों साथे हूं छूं जिज्ञासा समाचार गांधीनगर थी कि जहां वेलेंटाइन डे नी उजवणी मां बजरंग दल नी दादागीरी सामे आवी छे। सेंट्रल विस्टा गार्डन मां बजरंग दल ना कार्यकरों नू टोळुं घुस्युं, वेलेंटाइन डे मनावता युवक युवतीओ ने धमकी आपी, हाथ मां लाकड़ियों अने धोका लईने कार्यकरो पहोंच्या, दंडा अने धोका लईने युवक युवतीओ पाछळ कार्यकरो दोड्या। तो गांधीनगर नी आ घटना के ज्यां वेलेंटाइन डे मनावता युवक युवतीओ ने दादागीरी आपी छे, बजरंग दले दादागीरी करी छे, लाकड़ियों अने धोका लईने बजरंग दलना अनेक कार्यकरो त्यां पहोंच्या हता। तो वेलेंटाइन डे नी उजवणी मां बजरंग दल नी दादागीरी सामे आवी छे। गांधीनगर नी आ घटना छे के ज्यां सेंट्रल विस्टा गार्डन मां बजरंग दल ना कार्यकरो नू टोळुं जोवा मळ्युं हतुं अने वेलेंटाइन डे जे पण युवक युवतीओ मनावी रह्या हता तेमनी पासे जईने तेमने धमकाव्या हता, लाकड़ीओ अने दंडा लईने तेओनुं टोळुं छे ते आ गार्डन मां पहोंच्युं हतुं। तो बजरंग दल नी आ दादागीरी सामे आवी छे के ज्यां वेलेंटाइन्स डे पर तेओए एक गार्डन में जईने जे पण युवक युवतीओ वेलेंटाइन्स डे नी उजवणी करी रह्या छे तेमने धमकाव्या हता। आ समग्र लोको जे स्क्रीन पर देखाई रह्या छे ते बजरंग दलना लोको छे, तमामना हाथमां दंडा अने धोका देखाई रह्या छे। आ तमाम लोको एक आखुं टोळुं छे के जे गांधीनगरना गार्डन में पहोंची गयुं छे अने जे पण युवक युवतीओ वेलेंटाइन्स डे नी उजवणी करी रह्या छे तेमनी पासे जईने तेओ धाक धमकी आपी रह्या छे। तो वेलेंटाइन्स डे मनावता युवक युवतीओ सामे बजरंग दले विरोध कर्यो छे, तेमणे नारा लगाव्या छे, तेमनी एक प्रकारनी दादागीरी जोवा मळी रही छे। दंडा अने धोका लईने युवक युवतीओ सामे बजरंग दलना कार्यकरो आगळ आव्या छे। तो हाथमां लाकड़ी अने धोका लईने अनेक कार्यकरो पहोंच्या छे। वधु विगतो आपी रह्या छे संवाददाता सचिन पाटील। जी सचिन, आ रीते बजरंग दलना कार्यकरोनू वेलेंटाइन्स डे सेलिब्रेट करता युवक युवतीओ सामे विरोध करवो, दंडा लईने पहोंचवा, पाछळનું કારણ શું છે? જો જે પ્રકારે આખા ગુજરાતમાં ક્યાંય નહીં પણ ફક્ત ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્તા ગાર્ડનમાં બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને બજરંગ દળના કાર્યકરોના પહોંચવાથી જ અને જે ત્યાં યુવક યુવતીઓ ત્યાં બેઠા હતા તેઓ ત્યાંથી ભાગ્યા અને ભાગદોડ જેવી પરિસ્થિતિ ત્યાં આપણે જોઈ પણ છે, વિઝ્યુઅલ્સમાં પણ દેખાઈ રહ્યું છે અને જે પ્રકારે હાથમાં લાકડી અને દંડા જે છે એ લઈને જ્યારે ટોળું ઘૂસ્યું હોય ત્યારે સ્વાભાવિક રીતે જે યુવક યુવતીઓ ત્યાં બેઠા હોય તેઓમાં નાસભાગ થાય। परंतु सौथी मोटो प्रश्न अहीं ए छे के बीजे क्यांय नहीं फक्त गांधीनगरमां जा कार्यक्रम थयो छे साथे ज साथे कायदो अने व्यवस्थानी स्थितिनी जो वात करवामां आवे तो गार्डनमां बेसवा माटे जता युवक युवतीओ छे हवे एमां ए कोण छे शुं छे એ જાણ્યા વગર જ જ્યારે આ પ્રકારે ટોળું ધસી આવતું હોય અને એ પણ લાકડી દંડા સાથે ત્યારે સ્વાભાવિક રીતે કોઈ પણ ગભરાઈને ત્યાંથી ભાગે અને આમાં જે આખી બાબત છે બાબતમાં સવાલ એ પણ ઊભા થાય છે અને કાયદો અને વ્યવસ્થામાં પોલીસ શું કરતી હતી એ પણ એક મોટો પ્રશ્ન સામે આવે છે। અને જે પ્રકારે આ જે બજરંગ દળના જે કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા છે ત્યારે કયા અધિકારના હેઠળ ત્યાં પહોંચ્યા હતા એ પણ એક મોટો પ્રશ્ન છે। જી બિલકુલ સચિન, એટલે કે દરેકની એક પર્સનલ ચોઇસ હોય છે, તો આ વેલેન્ટાઇન્સ ડે પર આ કાર્યકરો ત્યાં પહોંચ્યા છે લાકડી દંડા લઈને, તો તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? જુઓ, પ્રશ્ન ત્યાં એ જ છે કે જે યુવક યુવતીઓ ત્યાં બેઠા છે એ બધા પુખ્ત વયના હશે અને એવું આપણે માનીએ પણ તો પ્રત્યેકને પોતાના વિચારો સાથે આગળ વધવાનો, પોતાના અધિકારો સાથે આગળ વધવાનો સંવિધાને અધિકાર આપેલો છે। હવે વાત રહી કાયદો અને વ્યવસ્થાની, જો ત્યાં કોઈ પણ પ્રકારની અશ્લીલ હરકત થતી હોય તો એ માટે પોલીસ છે, કાયદો અને પોલીસના જે કર્મચારીઓ છે, જે અલગ અલગ ટીમો છે જે આ માટે કામ કરતી હોય છે એમની જવાબદારી છે। હવે આ જે પરિસ્થિતિ છે એમાં જે પ્રકારે બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા છે, મેં કહ્યું એ પ્રમાણે લાઠી દંડા સાથે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કયા આધારે, કયા અધિકારના આધારે તેઓ ત્યાં પહોંચ્યા છે એક મોટો પ્રશ્ન થાય છે। અને ફક્ત ગાંધીનગરમાં જ સેન્ટ્રલ વિસ્તારમાં જ કેમ આ પ્રકારે તેઓ પહોંચ્યા છે એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે। બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો સૌથી મોટો સવાલ એ જ ઉભો થઈ રહ્યો છે કે શા કારણે ગાંધીનગરના આ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં જ બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા છે, કોના કહેવાથી પહોંચ્યા છે, અને તમામ જે યુવક યુવતીઓ છે કે જે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરી રહ્યા હતા તેમની પાસે પહોંચીને તેમને ધાક ધમકીઓ આપી રહ્યા છે। ગાંધીનગરની આ ઘટના છે કે જેમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં જે પણ યુવક યુવતીઓ વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરી રહ્યા છે
તેમની પાસે બજરંગ દળના એક નહીં અનેક કાર્યકરો ટોળું આખું તેમનું પહોંચ્યું છે. દરેકના હાથમાં લાકડી ડંડા દેખાઈ રહ્યા છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે, નારા લગાવી રહ્યા છે. પરંતુ આ મુદ્દાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે માત્ર ને માત્ર ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં જ આ બજરંગ દળના કાર્યકરો કેમ આવ્યા અને આવ્યા તો કોના કહેવાથી આવ્યા છે, આ પાછળનું કારણ શું છે, આ તમામ સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે. તો વધુ વાતચીત કરવા માટે શક્તિસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે. જી શક્તિસિંહ, વેલેન્ટાઇન્સ ડે છે આજે, તમામ યુવક યુવતીઓ આજે આ દિવસની ઉજવણી કરી રહ્યા છે ને વચ્ચે બજરંગ દળના જે યુવકો છે તે ગાંધીનગરમાં પહોંચ્યા છે અને જે પણ યુવક યુવતી આ ડે ની ઉજવણી કરી રહ્યા છે તેનો વિરોધ કરી રહ્યા છે. અમે પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ કરી રહ્યા છે અને પ્રેમના નામે જે અશ્લીલતા જે યુવાનો કરી રહ્યા છે એનો અને પ્રેમનો કોઈ દિવસ હોતો નથી. પણ શક્તિસિંહ, આ એક બધાની એક પર્સનલ ચોઇસ હોય છે, પ્રેમનો દિવસ આજે હોય કે ના હોય. જે લોકોને પ્રેમનો દિવસ આજના માટે હોય એ સેલિબ્રેટ કરે છે, તો આ રીતે બજરંગ દળના કાર્યકરોનું ત્યાં પહોંચવું એ કેટલું યોગ્ય કહેવાય? યોગ્ય બને? પ્રેમના નામે જે અશ્લીલ કરતા હોય એનો વિરોધ તો કરવો છે. દરેક હિન્દુ છે અને જતા હોય અને ઘણા બધા વિધર્મીઓ આપણે હિન્દુ દીકરીઓને લઈને બેઠા અને પશ્ચિમી સંસ્કૃતિ છે એનો વિરોધ તો બજરંગ દળ કરવાનો જ છે. શું અશ્લીલ દેખાયું? ઘણી બધી અશ્લીલતા કરી હોય તો વિડીયો તો અમારાથી ઉતારાય નહીં. એટલી દીકરીઓ હોય આપણી જ હોય એટલે એવા વિડીયો નથી ઉતાર્યા અમે. એટલે તમારા કાર્યકરોએ કોઈ ત્યાં એવા દ્રશ્યો જોયા એટલે ત્યાં પહોંચ્યા હતા અને માત્ર આજ ગાર્ડનમાં જોયા? દરેક ગાર્ડનમાં અમે ગયા હતા. એકલા આજ ગાર્ડન અમે દર વખતે વેલેન્ટાઇન્સનો વિરોધ કરીએ જ છીએ અને આ વખતે પણ અમે એના વિરોધમાં એમને સમજાવવા ગયા હતા કે આજનો દિવસ તમે ઘરે જતા રહો, આપણો કોઈ પશ્ચિમી સંસ્કૃતિનો કોઈ દિવસ નથી. એટલે આજનો દિવસ તમે ઘરે જતા રહો પછી તમે આવી શકો, પણ આજનો દિવસ એમને અમે ઘરે મોકલ કે આવો કોઈ આપણા સાથે પ્રેમનો કોઈ દિવસ નથી એવું સમજાવતા હતા દરેક કાર્યકર્તાઓ. ઠીક છે, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો શક્તિસિંહનું કહેવું છે કે આ એક પશ્ચિમી સંસ્કૃતિ છે, અશ્લીલ યુવક યુવતીઓ વર્તન કરતા હતા જેના કારણે